સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠા જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ જતાં આતુરતાનો અંત. 22મી ફેબ્રુઆરીએ મતદાન યોજી 23 ફેબ્રુઆરીએ પરિણામોની કરાશે જાહેરાત. ડીસામાં લશ્કરી જવાનો અને વિધવા મહિલાઓને મિલકત વેરામાં માફી આપવાની પાલિકા પ્રમુખની જાહેરાત ઠગારી નીવડવાનો અંદેશો. પ્રમુખ અને મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં મળેલી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષના આકરા તેવર. ડીસામાં હાઈવે ઉપર ઓવરબ્રિજ બાંધવાની માગણીએ ફરી પકડ્યું જોર. અંબાજીની કોટેજ હોસ્પિટલમાં પૂરતા તબીબો નિયુક્ત કરી સારવારની ગુણવત્તા સુધારવાની માગણી સાથે લડતના મંડાણ કરવાની ચીમકી. ડીસા પંથકમાં મોલો મસીના ઉપદ્રવથી વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો. બનાસકાંઠાની પાકિસ્તાન સાથેની બોર્ડર ઉપર 5 લાખ જેટલા યાયાવર વિદેશી પક્ષીઓએ ધામા નાખતા સીમા દર્શન માટે આવતા નાગરિકોને મળે છે પક્ષી દર્શનનો લાભ. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે બનાસકાંઠા અને ખેડાની જિલ્લા પંચાયત તેમજ આ બંને જિલ્લાની તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની પણ આજે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવાતા બનાસકાંઠામાં રાજકીય ગરમાવો ફરી તેજ થઈ ગયો છે. હાલ બનાસકાંઠામાં 2 નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા આગળ ધપી રહી છે, ત્યારે આજે જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી પણ જાહેર થઈ જતા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો દોડતા થઈ ગયા છે. જિલ્લા તાલુકા પંચાયતની બેઠકોના નવા સીમાંકન મુદ્દે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ થતા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત વિલંબમાં મુકાઈ હતી. જોકે નામદાર કોર્ટે આ રીટ પિટિશનને ફગાવી દઈ નવા સીમાંકન મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા લીલી ઝંડી આપી દીધા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દેવાઈ છે. આ કાર્યક્રમ મુજબ બનાસકાંઠા જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે આગામી 3 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરી એ જ દિવસથી ઉમેદવારીપત્રો સ્વીકારવાની કાર્યવાહી શરૂ કરી દેવાશે અને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો 8 ફેબ્રુઆરી સુધી તેમની ઉમેદવારી નોંધાવી શકશે, જ્યારે 9 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે અને 10 ફેબ્રુઆરીએ બપોરના 3 વાગે ઉમેદવારીપત્રો પરત ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ ચૂંટણી ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. બનાસકાંઠા જિલ્લા અને જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે આગામી 22મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી કરી પરિણામોની જાહેરાત કરાશે. ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત બાદ ચૂંટણીવાળા વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા પણ અમલી બની ગઈ છે. બનાસકાંઠામાં હાલ થરાદ અને ધાનેરા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા આગળ ધપી રહી છે, ત્યારે થરાદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે 5 ફોર્મ ભરાયા છે, જેમાં વોર્ડ નંબર 4માં કોંગ્રેસ તરફથી 1 ઉમેદવારીપત્ર રજૂ થયું છે, જ્યારે 4 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રજૂ થયા છે. થરાદ નગરપાલિકાની ચૂંટણી માટે કુલ 120 કોરા ઉમેદવારીપત્રોનું વિતરણ થયું હોવાનું જાણવા મળ્યું છે. બનાસકાંઠામાં ઉપરાઉપરી સર્જાયેલી પૂર હોનારતોથી પ્રભાવિત થયેલા થરાદ તાલુકાના 3 ગામોના પુનર્વસન માટે યોગ્ય તજવીજ હાથ ધરવા મંત્રી પરબતભાઈ પટેલે જિલ્લા કલેક્ટર અને DDOની ઉપસ્થિતિમાં બેઠક યોજી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. 2015 અને 2017ના વર્ષમાં આવેલા વિનાશક પૂર વખતે થરાદ તાલુકાના નાગલા ડોડગામ તેમજ ખાનપુર ગામમાં પૂરના પાણી ફરી વળતા 3 ગામોના ગ્રામજનો અને ખેડૂતોનું ઊંચાણવાળા સ્થળોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ ગામોમાં ભરાયેલા પાણીનો પણ મહિનાઓ સુધી નિકાલ કરી શકાયો ન હતો, જેથી જે તે વખતે આ વિસ્તારની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નાગલા ખાનપુર અને ડોડગામના અતિ અસરગ્રસ્ત લોકોને પુનર્વસનની ખાતરી આપી હતી, જેના પગલે ગત મંગળવારે સાંજે થરાદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પરબતભાઈ પટેલે
જિલ્લા કલેક્ટર દિલીપ રાણા તેમજ જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ત્રણેય ગામોના અસરગ્રસ્ત ખેડૂતો તથા ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. જો કે આ બેઠકમાં અસમંજસનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક ગ્રામજનોએ સરકાર જો પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરી આપતી હોય તો તેમની વડીલોપાર્જિત જગ્યા મૂકીને ક્યાંય નહીં જવાનો સૂર વ્યક્ત કર્યો હતો. જ્યારે કેટલાક ગ્રામજનોએ તેમને હાલની જગ્યા જેટલી જગ્યા જ અન્યત્ર ફાળવવામાં આવે તો જ સ્થળાંતર કરવાની તૈયારી દર્શાવી હતી. જો કે જિલ્લાના અધિકારીઓ દ્વારા સરકારના નિયમ પ્રમાણે જગ્યાની ફાળવણી થશે તથા એક વખત ફાળવણી થઈ ગયા પછી તેમની જૂની જગ્યા ઉપર સરકારની માલિકી રહેશે તેવું જણાવી અસરગ્રસ્તોને નવા સ્થળે સરકાર દ્વારા જ મકાન, લાઇટ અને પાણી જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવશે તેવી સમજ સાથે ખાતરી આપી પુનર્વસનનો સ્વેચ્છાએ લાભ લેવો હોય તે લઈ શકે છે તેમ જણાવતા 105 જેટલા ગ્રામજનો પુનર્વસન માટે સંમત થયા હતા અને તેમને ફોર્મનું વિતરણ પણ કરાયું હતું. ખાનપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ ગામલોકોને કાયમી પાણી અને કેશડોલ્સની માગણીઓ ન કરવી પડે તે માટે પુનર્વસનનો લાભ લેવાની અપીલ પણ કરી હતી. બનાસકાંઠાના સરહદી થરાદ અને વાવ તાલુકામાંથી પસાર થતી નર્મદાની વિશાખા તથા પ્રશાખા નહેરોમાં છાસવારે સર્જાતા ભંગાણથી ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવું પડે છે અને નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે નહેરોનું નબળી ગુણવત્તાવાળું બાંધકામ કરાયું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કોઈ અજાણ્યા શખ્સો નહેરોને નુકસાન પહોંચાડતા હોવાની નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા થરાદ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરાતા ખેડૂત આલમમાં ખળભળાટ મચી ગયો હતો. સરદાર સરોવર નર્મદા નિગમના કચ્છ શાખા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર BR પટેલે ગત મંગળવારે થરાદ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી છે, જેમાં કોઈ અજાણ્યા શખ્સોએ 2-3 વખત નર્મદાની જાંદલા વિશાખામાંથી નીકળતી નાગલા અને ડુડગામ પ્રશાખાના ગેટના તાળા તોડી નહેરને નુકસાન પહોંચાડ્યું હોવાનો દાવો કરાયો છે. નહેરના ગેટના લોક તોડવાના કારણે નહેર ઓવરટોપિંગ થાય છે અને આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે આ મામલે પોલીસ યોગ્ય તપાસ કરી આવા શખ્સોને રોકે તો છેવાડાના ખેડૂતોને પાણી આપી શકાય અને નહેરોનો પણ બચાવ થઈ શકે તેમ હોય આ બાબતે ફરિયાદ લેવા પણ અરજીમાં જણાવાયું છે, જેથી પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા વિભાગના અધિકારીઓના આવા પગલાથી ખેડૂતોમાં ખળભળાટ મચ્યો છે. બનાસકાંઠાની ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ ઉપરથી દારૂ ભરેલી ટ્રક સાથે રાજસ્થાનના 2 શખ્સોની અટકાયત કરી કડક ઉલટ તપાસ હાથ ધરી છે. ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર RK પાઠકે તેમની ટીમ સાથે ગત રાત્રે નેનાવા ચેકપોસ્ટ ઉપર વાહન ચકાસણી ઝુંબેશ હાથ ધરી હતી, જે દરમિયાન રાજસ્થાન તરફથી આવેલી એક ટ્રક ઉપર શંકા જતા પોલીસે આ ટ્રકને થોભાવી તલાશી લેતા આ ટ્રકમાં પાછળના ભાગે ભરેલી ઘાસની ગાંસડીઓ નીચેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ધાનેરા પોલીસે આ ટ્રકમાંથી 15,36,000 રૂપિયાની કિંમતનો કુલ 3,840 બોટલ દારૂ તેમજ 10 લાખની ટ્રક સહિત કુલ 25,37,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના સાંચોરના ટ્રક ચાલક હુંકારામ લાદુરામ વિષ્ણોઈ તેમજ ક્લીનર બુધારામ ભારમલરામ વિષ્ણોઈની અટકાયત કરી આ બંને શખ્સોને જેલમાં ધકેલી દઈ આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ધાનેરા ખાતે સુથાર સમાજના લોકો વચ્ચે થયેલી મારામારીનો મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે અને આ મામલે સામસામી ફરિયાદો નોંધાતા પોલીસે પણ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા ખાતે વિશ્વકર્મા જયંતિની ઉજવણી વખતે ધાનેરા નગરપાલિકાના પૂર્વ સદસ્ય પુનમાભાઈ સુથાર અને સમાજના આગેવાનો વચ્ચે ધર્માદાના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો ઉગ્ર બનતા સમાજના આગેવાનોએ દરમિયાનગીરી કરી મામલાને થાળે પાડ્યો હતો. જો કે આજે ફરી બંને પક્ષો સામસામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો અને ધાનેરા પોલીસ મથકે સામસામે ફરિયાદો નોંધાઈ હતી. આ પ્રકરણમાં ભરતભાઈ સુથારે નોંધાવેલી ફરિયાદમાં આજે કીર્તિભાઈ સુથાર, વાસુભાઈ સુથાર અને વિષ્ણુભાઈ સુથારે તેમના ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે સામા પક્ષે ફરિયાદી ચેતનાબેન સુથારે પણ 4 જણ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે, જેમાં અરવિંદભાઈ સુથાર, મણાભાઈ સુથાર, ભરતભાઈ સુથાર અને કલ્પેશભાઈ સુથારે આજે ફરિયાદી ચેતનાબેનના ઘરે ધસી જઈ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો તેવો પણ આક્ષેપ કરાયો છે. હાલ આ મારામારીમાં ઘવાયેલા ઇજાગ્રસ્તો ધાનેરાની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે ધાનેરા પોલીસે સામસામે ફરિયાદો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં લશ્કરી જવાનો અને વિધવા મહિલાઓને મિલકત વેરામાં માફી આપવાની પાલિકા પ્રમુખની જાહેરાત ઠગારી નીવડવાનો અંદેશો પ્રમુખ અને મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં મળેલી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષના આકરા તેવર. ડીસામાં હાઈવે ઉપર ઓવરબ્રિજ બાંધવાની માગણીએ ફરી પકડ્યું જોર. અંબાજીની કોટેજ હોસ્પિટલમાં પૂરતા તબીબો નિયુક્ત કરી સારવારની ગુણવત્તા સુધારવાની માગણી સાથે
લડતના મંડાણ કરવાની ચીમકી. ડીસા પંથકમાં મોલો મસીના ઉપદ્રવથી વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો. બનાસકાંઠાની પાકિસ્તાન સાથેની બોર્ડર ઉપર 5 લાખ જેટલા યાયાવર વિદેશી પક્ષીઓએ ધામા નાખતા સીમા દર્શન માટે આવતા નાગરિકોને મળે છે પક્ષી દર્શનનો લાભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા ખાતે અંધજન મંડળ અમદાવાદ સંચાલિત વિકાસ ડે કેર સેન્ટર અને પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ સંચાલિત ડોક્ટર શંકરભાઈ કે મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને પાલનપુર શહેરમાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા દિવ્યાંગ બાળકોને દૈનિક ક્રિયાઓ, શૈક્ષણિક તેમજ વ્યવસાયિક તાલીમ અને ફિઝિયોથેરાપીની સારવાર વગેરે નિઃશુલ્ક આપવામાં આવે છે. આપ પણ સંસ્થાને યથાયોગ્ય દાન આપી અમારા આ ભગીરથ કાર્યના સહભાગી બનશો. સંપર્ક જૂની મોહન આકની હોસ્પિટલ પોસ્ટ ઓફિસની બાજુમાં ડીસા અને લાયન્સ હોસ્પિટલ ગોબરી રોડ પાલનપુર. શારદાની સાડી એને અંગે સુહાય, અંગે અંગે ઉમંગ કેરી છોડો ઝલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈની સાગરની મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદાની સાડી એને અંગે સુહાય, શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, તાજેતરમાં જ મળેલી ડીસા નગરપાલિકાની ત્રિમાસિક સાધારણ સભા સંપન્ન થયા બાદ પાલિકા પ્રમુખે મોટા ઉપાડે ડીસા નગરમાં વસતા લશ્કરી જવાનો અને વિધવા મહિલાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે ખુદ પાલિકાના મુખ્ય અધિકારી જ ડીસામાં આવો કોઈ નિર્ણય અમલી બન્યો હોવાનો ધરાર ઇન્કાર કરી રહ્યા છે. રાજ્ય સરકારની મંજૂરી વગર પાલિકા આવું કોઈ પગલું લેવા સક્ષમ ન હોવાનો પાલિકાના મુખ્ય અધિકારીએ જ ઘટસ્ફોટ કરતાં પાલિકા પ્રમુખની જાહેરાતથી હરખ ગેલા બનેલા લશ્કરી જવાનો અને વિધવા મહિલાઓનો હરખ હવામાં જ ઓગળી જાય એવો ઘાટ ઘડાયો છે. તાજેતરમાં જ ડીસા નગરપાલિકા દ્વારા આર્મ ફોર્સના જવાનો અને વિધવા મહિલાઓને વેરામાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત ખૂબ જ સારી છે. પરંતુ ડીસા નગરપાલિકા જે રીતે વેરા માફ કરવાનો દાવો કરી રહી છે તે માફ કરવાનો તેને અધિકાર છે કે નહીં? અને જો પાલિકાની જ સત્તા ના હોય તો પાલિકા શું માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે જ આવા ગતકડા કરી રહી છે? પાલિકા દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંગે ખુદ પાલિકાના ચીફ ઓફિસરે રદિયો આપ્યો છે. આજે જ્યારે પાલિકાના પ્રમુખે કરેલી જાહેરાત અંગે અમે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો ત્યારે પાલિકા પ્રમુખે કરેલી જાહેરાત અને ચીફ ઓફિસરના સૂર બદલાયેલા જોવા મળ્યા હતા. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ચિરાગ પટેલનો મારા સંવાદદાતાએ સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે પાલિકા દ્વારા આવી કોઈ જ હજુ સુધી આધિકારિક જાહેરાત કરવામાં આવી નથી અને આ અંગે તેમણે માત્ર જનરલ બોર્ડમાં હજુ તો ઠરાવ પસાર કર્યો છે અને આ ઠરાવને સરકારમાં મંજૂરી મળ્યા બાદ જ પાલિકા દ્વારા વેરાની માફી આપવામાં આવશે. પાલિકા પ્રમુખે કરેલા દાવા અંગે શું કહેવાનું થાય છે ડીસાના ચીફ ઓફિસરનો સાંભળો. ગત સામાન્ય સભામાં આર્મ ફોર્સિસના જવાનો તથા વિધવાઓના વેરા માફ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે અને તે અંગેની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે.
સરકાર શ્રીમાંથી મંજૂરી મળે છે ત્યારે એ બોલવાની કરવામાં આવશે. કેટલા ટાઈમ જેમ બને એમ જલ્દી કરવામાં આવશે, અને તે બધું વાદા મંગાવી અને સરકાર શ્રીમાંથી મંજૂરી મળે તરત તેનો અમલ કરવામાં આવશે. ખાસ વાત કરીએ એવા કિસ્સાઓની તો નગરપાલિકા આ રીતે વેરા માફ કરે છે, તો શું પ્રમુખને એ બાબતે ચિંતા હોય છે કે પછી એ રાજ્ય સરકારની મંજૂરીથી? રાજ્ય સરકારની મંજૂરીથી કરવાનું હોય છે, પણ પ્રથમ તેનો પ્રથમ સ્ટેપ એ જ છે કે જનરલ બોર્ડમાં તે બાબતે ઠરાવ કરવાનો થાય છે, ત્યારબાદ તેની નિયમ મુજબની પ્રક્રિયા કરી અને નિયામકશ્રીની મંજૂરી મેળવી અમલ કરવાનો. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે પાલિકા દ્વારા હજુ સુધી કોઈ વેરા માફ કરવામાં આવ્યા નથી અને તે અંગે રાજ્ય સરકાર મંજૂરી આપશે ત્યારબાદ જ વેરા માફ કરી શકાશે. ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા જાહેરમાં આવીને આ રીતે વેરા માફી અંગેનો ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે તે કેટલો યોગ્ય છે? શું પાલિકા પ્રમુખ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લોકો સમક્ષ અસત્ય રજૂ કરી રહ્યા છે અને જેની સત્તા જ પ્રમુખ પાસે નથી અને જેનો હજુ અમલ પણ નથી થયો તેની જાહેરાત અત્યારે કરવી કેટલી યોગ્ય કહેવાય? ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા જેની મંજૂરી જ નથી મળી તેવી જાહેરાત કરીને ગરીબ વિધવા મહિલા અને સેનાના જવાનોની મજાક ઉડાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર જો એકમાત્ર ડીસા નગરપાલિકાને વેરામાંથી મુક્તિ આપે તો રાજ્યની અન્ય નગરપાલિકાઓને પણ આપવી પડે, એટલા માટે પ્રમુખે ઉતાવળમાં આવીને પ્રસિદ્ધિ મેળવવા માટે કરેલી જાહેરાત સેનાના જવાનો અને વિધવા મહિલાઓની લાગણી સાથે મજાક કરી કહેવાય. આજે પ્રમુખ અને મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં મળેલી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષે આકરા તેવર બતાવી શાસક બોડી સામે ભ્રષ્ટાચારના ખુલ્લા આક્ષેપો કર્યા હતા. હાલ પાલનપુર નગરપાલિકાના કાયમી પ્રમુખ અને મુખ્ય અધિકારી એક સાથે રજા ઉપર ઉતરી જઈ આરામ ફરમાવી રહ્યા છે અને પાલનપુર નગરપાલિકાનો વહીવટ ઇન્ચાર્જ પ્રમુખ અશોકભાઈ ઠાકોર સંભાળી રહ્યા છે. ત્યારે આજે પ્રથમવાર પાલિકા પ્રમુખ નીલમબેન જાની અને મુખ્ય અધિકારી પંકજભાઈ બારોટની ગેરહાજરીમાં ઇન્ચાર્જ પ્રમુખ અશોકભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં ગત વર્ષની આવક અને જાવક તેમજ ખર્ચના આંકડા સહિત એજન્ડા મુજબના અન્ય કામો મંજૂર કરાયા હતા. જોકે ખર્ચના નામે શાસક પક્ષે બોગસ બિલો રજૂ કર્યા હોવાના વિપક્ષના આરોપથી બેઠકમાં ગરમાવો સર્જાયો હતો. પાલિકાના શાસક પક્ષે માત્ર શહેરમાં નવા રોડ બનાવવામાં જ રસ દાખવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના વિપક્ષના આરોપોએ પણ ગરમાવો સર્જ્યો હતો. બીજી બાજુ ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની લગભગ દરેક સાધારણ સભાઓની કાર્યવાહી બહુમતીના જોરે ગણતરીની મિનિટોમાં જ આટોપી દેવાઈ હતી, પરંતુ આ વખતે ઇન્ચાર્જ પ્રમુખના હવાલે સાધારણ સભા હોવાથી વિપક્ષને પણ સભામાં રજૂઆત કરવાની તક મળતા વિપક્ષે આકરા તેવર અપનાવી ગેરરીતિઓના આક્ષેપો કરી શાસક પક્ષને ભીસમાં લીધો હતો. બેઠક બાદ પણ વિપક્ષી નેતા અમૃતલાલ જોશીએ પત્રકારો સાથેની વાતચીતમાં શાસક બોડી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. મુખ્ય મુદ્દો એ હતો ગત સાધારણ સભા જે મળી હતી એમાં ચેર તરફથી કોઈ કામ હતું જ નહીં, તો એ લોકોએ ભ્રષ્ટાચાર હતા મળી લીધા હતા. જે 80 લાખની 90 લાખની ગ્રાન્ટ આવી હતી વરસાદના સમયની, એમાં 45 લાખ રૂપિયા ખાડાનું બિલ બનાવ્યું છે. 5000 ટ્રેક્ટર ખાડાઓથી ભર્યા છે અને બોગસ અને વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે, એનો મેં વિરોધ લખાવ્યો છે. બીજું, પાલનપુર શહેરની પ્રજાને વેરામનો જોરદાર બોજ આપવાની એ લોકો તૈયારી કરી હતી. 26/10/2016 બોર્ડ જનરલ બોર્ડ ચાલ્યું જ નતું, છતાં એ લોકોએ ગેરકાયદેસર રીતે ચેર તરફથી ઠરાવ કર્યો હતો. એમાં પાણી વેરાના 360 ના 1000 રૂપિયા કર્યા હતા, સફાઈ વેરા 200 ના 360 કર્યા હતા. જે લારી ગલ્લાવાળા છે, ફેરિયાઓ છે, શાકભાજીવાળા, એમને 6000 રૂપિયા સફાઈ વેરો કર્યો હતો, મહિને 500 રૂપિયા. અને એ અમે વંચાણે લેવાનો આગ્રહ કરતા એ લોકોએ જે વ્યાપક પ્રમાણમાં ભાવ વધારો પાલનપુર શહેર માટે કર્યો હતો એ હાલ પેન્ડિંગ રાખ્યો છે. કારણ કે કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર પાલનપુરની પ્રજાને એક બોજ આપવા માટે અને મળી લેનારાથી ગેરકાયદેસર ઠરાવ કર્યો હતો અને નિયામકમાંથી એ મંજૂર થઈને આવ્યો છે. તો મંજૂર થઈને આવ્યો તો બાકીના 44 સભ્યો કોંગ્રેસ શું ભાજપના સદસ્યોને પણ ખબર નથી કે ભાઈ આ ઠરાવ એમણે કર્યો હતો. એ અમે એ લોકોએ પેન્ડિંગ રાખ્યો છે અમારી રજૂઆતના કારણે. બીજું, સીસી રોડમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. 18 સેન્ટીમીટરનું બિલ બનાવે છે, સ્થળ ઉપર 9 સેન્ટીમીટર છે, એની તપાસો ચાલુ છે. આ બધા તપાસોના કારણે એ ખર્ચાઓ એમણે ખોટા કર્યા છે, એના કારણે અમે તમામ ખર્ચાઓ નામંજૂર કર્યા છે. કારણ છે, તપાસો ચાલી રહી છે, તપાસોની અંદર એમને જવાબો આપવા પડે, શૌચાલયની પણ તપાસ ચાલી રહી છે,
કારણ કે અમે ડીએમઓએ રિપોર્ટ કર્યો છે કે 61માંથી 16 શૌચાલય બન્યા જ નથી. 21 નવે રિપોર્ટ કર્યો છે. અમારા એક માનનીય મનસુરીભાઈ છે, એમને ફરિયાદ દાખલ કરી છે પોલીસમાં, પણ એના જવાબો આલવાના છે, જેથી એ લોકો ગેરહાજર રહ્યા છે. જોકે પાલનપુર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ અશોકભાઈ ઠાકોરે આ બેઠકની કાર્યવાહીની વિગતો આપી વિપક્ષના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. આજ રોજ 31/18 સાધારણ સભામાં તમામ સભ્યશ્રીનો પહેલાં તો હું આભાર માનીશ, સર્વે મીડિયાનો આભાર માનીશ, સર્વે કર્મચારીઓનો આભાર માનીશ. આ બોર્ડમાં અમને સાથ અને સરકાર તમામ સભ્યોનો મળ્યો, એ બદલ એ સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર. અને શાંતિપૂર્ણ અમારું બોર્ડ બહુમતી મંજૂર થઈ. વિપક્ષે આ મૂક્યો છે કે બોગસ બિલો તમે રજૂ કર્યા છે, એ એમનો આક્ષેપ કરવાની આદત છે તો પછી એ તો જવાની જ નથી એમ. પણ તો છતાં હું એમનો આભાર માનું કે એવું હશે તો અમે દેખી લઈશું હવે નેક્સ્ટમાં. સીસી રોડમાં પણ ભ્રષ્ટાચાર થયો છે, હું એમનો આભાર માનું. અમને ચેતવ્યા કદાચ એવું બનતું હોય કોન્ટ્રાક્ટર, એનામાં અમે હવે એક્ટિવ રહીશું. કદાચ અમારાથી ભૂલ થતી હોય એવું નથી કહેતા કે અમે સાચાવ્યું, દેખી લઈશું ચોક્કસ. એમનું મૌન રાખી દેખું ને ગામમાં કામ સારું થાય તો અમને બી જસ મળે ને એમના કહેવાથી જસ મળે તો બી અમને શું. બનાસકાંઠાના થરાદ ખાતે વાહનોને રોકી પૈસા પડાવતી વધુ એક ટોળકી ઝડપાઈ છે. થરાદની સરકારી કોલેજ પાસેથી 4 અજાણી યુવતીઓ અને એક યુવક રોડ ઉપર ઉભા રહી વાહન ચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતા હતા. 15 દિવસ અગાઉ પણ આઈટીઆઈ કોલેજ પાસે વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતી યુવતીઓ ઝડપાઈ હતી. આ ઘટનાનું આજે ફરી પુનરાવર્તન થતા અજાણી યુવતીઓની હરકતો સંદર્ભે કોલેજના વિદ્યાર્થીઓએ થરાદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી પૈસા પડાવતા તમામ 5 જણને થરાદ પોલીસ મથકે લાવી કડક ઉલટ તપાસ હાથ ધરી હતી. આજ રોજ થરાદ શહેરમાં રેલી મોતા દરમિયાન પીએસએ વર્દી આપેલી કે 4 મહિલાઓ અને એક છોકરોને શકમંદ તેઓ મળી આવે છે. એ લોકોને પોલીસ સ્ટેશન લાવેલા, લાઈટ પુષ્પ લેડીઝ કોન્સ્ટેબલની હાજરીમાં પૂછપરછ કરેલી. પૂછપરછ દરમિયાન એવો કોઈ ગુનાહિત કૃત્ય કરેલો કરતા ન હોય અને બાળકોની નાની ચોપડીઓ ચિત્રની એની વેચણી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. એના આધારે એવું લોકોના આઈડી પ્રૂફ આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ મેળવેલા અને જે અમદાવાદ વઢાર નગર વિસ્તારના હોવાનું જણાવતો, એ લોકોના વિરોધમાં બી રોલ ભરવામાં આવેલા અને એમના વારસદારોનો સંપર્ક કરી અને પોતે જણાવતો અમને મુક્ત કરવામાં આવ્યો. ઉત્તર ગુજરાતના વિકસિત વેપારી મથક ડીસામાં હાઈવે રોડ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે ઓવરબ્રિજ બાંધવાનો મામલો વિધાનસભા ચૂંટણી પૂર્વે ખૂબ જ ગાજ્યો હતો, ત્યારે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ હવે ફરી ઓવરબ્રિજની માગણી જોર પકડવા માંડી છે અને હાઈવે ઓથોરિટી આ મામલે વિના વિલંબે યોગ્ય કાર્યવાહી કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. લાખોની વસ્તી ધરાવતા ડીસા શહેરમાં દિવસ દરમિયાન બહાર ગામથી પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ફરવા તો વેપારીઓ ધંધા રોજગાર માટે આવી રહ્યા છે, તો બીજી બાજુ શહેરમાં દિવસે ને દિવસે વાહનોની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે, જેથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. પરંતુ તેની સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીસા શહેરને કરવામાં આવી રહેલી ઉપેક્ષા પણ ડીસાવાસીઓ તેમજ બહારગામથી આવતા લોકો માટે મોટી મુશ્કેલી સર્જી રહી છે. કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જ્યાં જ્યાંથી નેશનલ હાઈવે પસાર થાય છે ત્યાં ત્યાં નાના ગામડાઓ પાસે પણ ફ્લાયઓવર બનાવી દેવામાં આવ્યા છે. પરંતુ ડીસાની વાત કરીએ તો ડીસા શહેરની મધ્યમાંથી નેશનલ હાઈવે નંબર 27 પસાર થાય છે અને તેના લીધે અકસ્માતો અને ટ્રાફિકની ઘટનાઓ ખૂબ જ સર્જાઈ રહી છે. શહેરમાં વધતી જતી વાહનોની સંખ્યા ઉપરાંત દિલ્હી કંડલા હાઈવે હોવાના લીધે આ હાઈવે પર પણ ખૂબ જ વધારે વાહનો પસાર થતા હોય છે. શહેરની મધ્યમાંથી જ આ હાઈવે પસાર થતો હોવાના લીધે હાઈવેનો ટ્રાફિક અને શહેરનો ટ્રાફિક ભેગા થઈ જવાથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાય છે. આ સમસ્યા અંગે સ્થાનિક લોકો દ્વારા અસંખ્ય રજૂઆતો કરવામાં આવી હોવા છતાં ડીસામાં ફ્લાયઓવર બાંધવામાં આવતો નથી. ડીસામાં અગાઉ પણ અનેક અકસ્માતો બાદ ફ્લાયઓવર બાંધવા માટે આંદોલનો કરવામાં આવ્યા છે અને દરેક આંદોલન વખતે રાજકીય આગેવાનો દ્વારા દિલાસા આપીને આ આંદોલનોને સમેટી દેવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી ડીસામાં ફ્લાયઓવર માટે કોઈ જ નક્કર કામગીરી થઈ નથી. ડીસાની મધ્યમાંથી આપણા સિટીમાંથી નેશનલ હાઈવે પસાર થાય છે, અહીંયા અવારનવાર ખૂબ ટ્રાફિક થાય છે, જે આજુબાજુના ગામોમાં જેમ કે ચડોતર છે, વડાવળ છે, ગામડાઓમાં ફ્લાયઓવર બ્રિજ બન્યા છે, અહીંયા ટ્રાફિક ખૂબ થાય છે. પ્લસ અહીંયા સ્કૂલોના બાળકોને તકલીફો થાય છે, અહીંયાની સિટીને અવારનવાર ચાલવામાં ઘણી તકલીફ થાય છે. અહીંયો કેટલાય સમયથી રોડનું 4 રસ્તા ઉપર ટ્રાફિક અતિશય રહે છે, એના લીધે અમારે ધંધામાં તકલીફ થાય છે.
લોકો પણ પરેશાન થાય છે, આવતા જતા ટુરિસ્ટો પણ પરેશાન થાય છે, સ્કૂલમાં આવતા જતા બાળકો નાના મોટા ડમ્ફર ટેલર કન્ટેનર ચાલવાથી એમના અકસ્માત થાય છે એ અમારે રૂબરૂ જોયેલા છે. આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને ડીસા શહેરના નગરપાલિકાના પ્રમુખ એમએલએ દરેક ધારાસભ્ય મારી નમ્ર વિનંતી છે કે ફ્લાયઓવર તાત્કાલિક બનાવે, એને મંજૂર કરાવે અને ફટાફટ કામકાજ એનું ચાલુ કરે એવી મારી આશા છે. વારંવાર રાજકીય નેતાઓના દિલાસા મેળવી ચૂકેલા ડીસાવાસીઓ માટે નેશનલ હાઈવે પર ક્યારે ઓવરબ્રિજ બનશે તે એક વણ ઉકેલેલો સવાલ છે. ત્યારે હવે જોવાનું એ છે કે હાઈવે ઓથોરિટી ક્યારે ડીસાવાસીઓને ફ્લાયઓવરની ભેટ આપે છે. ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતો નેશનલ હાઈવે અત્યારે નગરજનો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અને તેનું કારણ છે શહેરમાં સતત વધી રહેલો વાહન વ્યવહાર. ડીસા શહેરમાં વધતા જતા વાહન વ્યવહારને પગલે આ હાઈવે ઉપરથી પસાર થવું લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે આ હાઈવે ઉપર ફ્લાયઓવર બનાવવા માટે અસંખ્ય રજૂઆતો કરવા છતાં હજુ સુધી વહીવટીતંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે ઝડપથી વિકસી રહેલા ડીસા શહેરને ટ્રાફિકમાંથી મુક્ત બનાવવા માટે શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ફ્લાયઓવર બનાવવામાં આવે તો ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે અને લોકોના ઈંધણ સહિત સમયનો પણ બચાવ કરી શકાય છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના સ્થાનિક રહીશો અને દર્શનાર્થે આવતા ભાવિકોને જરૂરી સારવાર મળી રહે તે માટે અંબાજી ખાતે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 200 પથારીની સવલત સાથેની અદ્યતન હોસ્પિટલ તૈયાર કરાઈ છે. પરંતુ કોટેજ હોસ્પિટલ તરીકે ઓળખાતી આ હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી પુરવાર થઈ રહી છે. 200 બેડની આ અદ્યતન હોસ્પિટલમાં ગંભીર બીમારી તેમજ અકસ્માતના કેસોમાં ત્વરિત સારવારની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. અંબાજીમાં આવેલી કોટેજ હોસ્પિટલના સંચાલન પાછળ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ધુમાડો કરાય છે, પણ આ હોસ્પિટલમાં તાત્કાલિક સારવારની સુવિધા મળતી નથી અને આ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની પણ અછત વર્તાઈ રહી છે, જેથી અંબાજી સહિત આજુબાજુના વિસ્તારના રહીશો અને બહારથી આવતા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે અંબાજીની અદ્યતન કહેવાતી આ હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ મળે તે માટે હવે અંબાજીની જનતા જાગૃત થઈ છે. ગત મંગળવારે સાંજે આ મામલે એક મીટિંગનું આયોજન પણ કરાયું હતું. આ મીટિંગમાં અંબાજીની કોટેજ હોસ્પિટલમાં સારવારની સારી વ્યવસ્થા મળતી થાય અને નિષ્ણાત તબીબોની નિયુક્તિ થાય એવો સૂર પણ ઉઠ્યો હતો. આ મામલે આગામી 2 ફેબ્રુઆરીના રોજ અંબાજી ખાતે વિશાળ રેલી યોજી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય પણ કરાયો હતો. આગામી 15 દિવસમાં અંબાજીને અદ્યતન હોસ્પિટલની સુવિધા મળે એવો કોઈ નિર્ણય ન લેવાય તો આ લડતને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ સ્થાનિક અગ્રણીઓએ ઉચ્ચારી છે. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દ્વારા 26 કરોડના ખર્ચે મોટું તોતિંગ બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે. મંદિર દ્વારા જાહેરાતો પણ કરવામાં આવે છે કે અદ્યતન બિલ્ડિંગ છે, પૂરતી સુવિધાઓ સાથે સરસ દવાખાનું છે. અમે એમના સ્થાનિક છીએ, જ્યારે હોસ્પિટલમાં જઈએ છીએ ત્યારે ગણીને 4 ડૉક્ટર હોય, કોઈ સુવિધા ના હોય, નાની મોટી દવાઓ માટે પણ અમારે બહાર જવું પડે, કોઈ થોડી સહેજ પણ ગંભીર બીમારી હોય તો પાલનપુર જવું પડે. અંબાજીની આસપાસ 60 કિલોમીટર સુધી કોઈ એવું દવાખાનું નથી કે જ્યાં આગળ અમને તાત્કાલિક કોઈ સુવિધા મળી રહે અને કોઈનો જાન બચી શકે. અંબાજીના અંદર મંદિર દ્વારા 2 લાખ કરોડ રૂપિયાનો જે આયોજનો કરવામાં આવે છે એના અંદર જો એ આયોજનોના અંદર કોટેજ હોસ્પિટલનો સમાવેશ કરે તો કોટેજ હોસ્પિટલ સુવિધાયુક્ત બની શકે અને લોકો માટે જીવનરૂપ બની શકે. અંબાજીની પ્રોપર પબ્લિકની સાથે સાથે આજુબાજુ આવેલા આદિવાસી ગામડાઓની પ્રજા પણ એમનો સૌથી મોટો આશરો છે આ કોટેજ હોસ્પિટલ. પણ ત્યાં આગળ નામ માત્રની સુવિધા મળે છે તો અંબાજીના પ્રબુદ્ધ નાગરિકોએ ભેગા થઈને આ કોટેજ હોસ્પિટલને સુવિધાયુક્ત બનાવવા માટે આગામી 2 તારીખે એક રેલીનું આયોજન કરેલું છે અને અંબાજી મંદિરમાં જઈને એના અધ્યક્ષ કલેક્ટરશ્રી છે તેમને એક આવેદનપત્ર આપીને 15 દિવસના અંદર આ સુવિધાઓ માટે આ સુવિધાઓની પૂર્તિ માટે કોઈ યોગ્ય કાર્યવાહી થાય તે માટે સૌ ગામજનોની લાગણી અમે ત્યાં રજૂ કરવાના છીએ. તો 2 તારીખે અંબાજીના સમસ્ત નાગરિકોને વિનંતી છે કે 2 તારીખે 10 વાગે ડીકે સર્કલ ઉપર ભેગા થઈ અને સામૂહિક રીતે આ અંબાજીનો જે પ્રાણ પ્રશ્ન છે એ પ્રાણ પ્રશ્નને રજૂ કરવા માટે અંબાજી જન સંઘર્ષ સમિતિ સાથે જોડાય એવી ખાસ સૌને વિનંતી છે. અંબાજી હોસ્પિટલ 200 બેડની સગવડો હોવા છતાં પણ કોઈ જાતની સુવિધાઓ હોસ્પિટલમાં છે નહીં, એના માટે નાનો મોટો બનાવ થાય તો પાલનપુર જેવા
સિટીમાં ખસેડવામાં આવે છે. અહીંયા સાધનો સારા થાય એવી કોઈ વ્યવસ્થા થાય એના માટે અભિપ્રાય છે. અને ગામ બસ હોસ્પિટલ પણ બે કિલોમીટર દૂર છે, એના માટે કોઈ સગવડ થાય એ સારું છે. અંબાજીની વ્યક્તિઓ આ દવાઓ હોવાથી સુવિધાઓ મળે એના માટે કોઈ સારી સગવડો થાય એના માટે સારું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા પંથકમાં મોલો મસીના ઉપદ્રવથી વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો. બનાસકાંઠાની પાકિસ્તાન સાથેની બોર્ડર ઉપર 5 લાખ જેટલા યાયાવર વિદેશી પક્ષીઓએ ધામા નાખતા સીમા દર્શન માટે આવતા નાગરિકોને મળે છે પક્ષી દર્શનનો લાભ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ ભોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાયસ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે એટલે વર્ષો વર્ષ સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085746794 અને 90818031386. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-2200. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના થરાદ ખાતે આજે સંત રોહિદાસ બાપુની 641મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી. સંત રોહિદાસ આશ્રમથી સંત જામનાથ બાપુની ઉપસ્થિતિમાં નીકળેલી આ ભવ્ય શોભાયાત્રામાં ભાવિકો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. સ્થાનિક અગ્રણી હરગેશભાઈ પારેગી, હરચનભાઈ બઢિયા, એસટી નિગમના પૂર્વ ડિરેક્ટર છગનલાલ સહિત અન્ય અગ્રણીઓની હાજરીમાં યોજાયેલી આ શોભાયાત્રા બાદમાં સભાના રૂપમાં ફેરવાઈ હતી. આ પ્રસંગે અખિલ ભારતીય ગૌરક્ષા મહાસંઘના જિલ્લા ઉપપ્રમુખ હાજાજી રાજપૂત અને RSSના સંઘ સંચાલક કાશીરામ પુરોહિત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સભા બાદ સંત જામનાથ બાપુએ સંત રોહિદાસજીના જીવન કવન ઉપર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. આજે 641મી પરમપૂજ્ય સદગુરુ રોહિદાસ બાપુની જન્મની જયંતિ નિમિત્તે આજે રોહિદાસ વંશના સમાજના સર્વ આગેવાનો, નાના મોટા બાળકો, માતા બહેન દીકરીઓ અને શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને આજનો દિવસ એટલે કે પૂજ્ય સંત શ્રી રોહિદાસ બાપુની જન્મજયંતિ બહુ ધામધૂમથી ઉજવી અને થરાદમાં થરાદના નગરજનો જનતાએ પણ ખૂબ સહકાર આપ્યો અને સરકારી કર્મચારીઓએ પણ એમાં ખૂબ જ સહકાર આપ્યો. સંરક્ષણથી એટલે કે પોલીસ સ્ટેશનથી પોલીસ કર્મીઓ ભાઈઓએ પણ ખૂબ સાથ આપી, ટ્રાફિકમાં એમ કે વ્યવસ્થા કરી અને શોભાયાત્રાને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં
અને અહીંના સમગ્ર પત્રકારો મિત્રોએ પણ આવી અને એમની એમ કે જે તે ભરતથી અને બહુ ધામધૂમથી ધર્મને લાગણી રાખી સમાજ પ્રત્યે પ્રેમ રાખી અને બહુ ઉત્સવથી આવી અને એમણે પણ ભાઈ શોભાયાત્રામાં ભાગ લીધો. અંધો ક્રિકેટની રમત જેન્ટલમેનની રમત તરીકે ઓળખાય છે, પરંતુ હવે આ રમતમાં જેન્ટલમેનની સાથે સાથે મહિલાઓ પણ કાંડાનું કૌવત બતાવી રહી છે. આજે ડીસામાં યોજાયેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મેદાન મારી ગયેલી ઊંઝાની ટીમ ચેમ્પિયન બની છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે આંતર કોલેજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે અને બહેનો બહેનો વચ્ચે આંતર કોલેજ ટુર્નામેન્ટ યોજાય છે. ત્યારે આ વર્ષે બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટની યજમાની ડીસા ખાતે કરવામાં આવી છે અને બહેનોની આંતર કોલેજ ટુર્નામેન્ટમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની 13 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ઊંઝા અને મહેસાણાની ટીમે શાનદાર પ્રદર્શન કરી ફાઇનલ મેચમાં જગ્યા મેળવી હતી. આજે ડીસા ખાતે ઊંઝા અને મહેસાણા વચ્ચે યોજાયેલી ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહેસાણાની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 64 રન જ બનાવી શકી હતી અને જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઊંઝાની ટીમે આસાનીથી લક્ષ્યાંક હાંસલ કરી જીત મેળવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ક્રિકેટ બહેનોનું આયોજન માન્ય વીસી સાહેબે અમારી કોલેજમાં આપ્યું હતું. એના ફલસ્વરૂપે આજે ટુર્નામેન્ટની ફાઇનલ મહિલા કોલેજ ઊંઝા અને મહિલા કોલેજ મહેસાણા વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો સમયસર અહીંયા પહોંચી ગઈ છે. આ ટુર્નામેન્ટમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. એના ફલસ્વરૂપે આજે જે ફાઇનલ રમાઈ છે એમાંથી જે ટીમો આગળ એક જે સિલેક્શન થયું હતું એ ટીમ ભોપાલ ખાતે રમી આવી છે. અમને અમારી સંસ્થા દર વર્ષે જુદા જુદા રમતોનું આયોજન કરે છે. અમને આનંદ છે કે અમે આ સફળ આયોજનમાં આજે સફળ થયા છીએ અને હું બંને ટીમોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ફેબ્રુઆરી મહિનાનો સમય વાહન ચાલકો માટે માથાના દુખાવા જેવો બની જાય છે. હાલ મોલો મસીનો ઉપદ્રવ વધી જતાં દ્વિચક્રી વાહન ચાલકો અને સરહદારીઓની મુશ્કેલી પણ વધી ગઈ છે. જ્યાં નજર પડે ત્યાં માત્ર જીવાતે જીવાત. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના. ડીસા શહેરમાં અત્યારે રાયડાના પાકની મોલો નામની જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે અને તેના લીધે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા છે અને આ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ખેતી થાય છે. ત્યારે વર્તમાન સમયમાં રવિ સિઝન પૂર્ણ થવા આવી ચૂકી છે અને ટૂંક સમયમાં લણણીની શરૂઆત પણ થઈ જશે. ત્યારે ડીસામાં અત્યારે લોકો મોલો નામની જીવાતથી પરેશાન થઈ ઉઠ્યા છે. ડીસામાં અત્યારે સવાર અને સાંજના સમયે જાહેર રસ્તાઓ ઉપર દ્વિચક્રી વાહન ચલાવવું તો ઠીક, પરંતુ પેદલ ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે જાહેર માર્ગો પર ઉડતી મોલો નામની જીવાતના પગલે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ સૂક્ષ્મ જીવાત આંખોમાં પડવાની સાથે સાથે લોકોના કપડાં અને ચહેરા પર પણ ચોંટી જઈ રહી છે. આ જીવાતનો ઉપદ્રવ વધવાનું કારણ રાયડાનો તૈયાર થયેલો પાક છે. રાયડાના પીળા ફૂલ પર બેસતી આ જીવાતને પીળો રંગ ખૂબ જ પસંદ હોય છે અને સવાર તથા સાંજના સમયે તડકાનો રંગ પણ પીળા સ્પર્ધો હોવાના લીધે આ જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. જાણકારોના મતે આ જીવાતનો ઉપદ્રવ હજુ 10 દિવસ યથાવત રહેશે, જેને પગલે દ્વિચક્રી વાહન ચાલકોએ સવાર અને સાંજના સમયે અકસ્માતથી બચવા માટે વાહન સાથે નીકળવાનું ટાળવું જોઈએ અને જો જવું જ પડે તો ચશ્મા પહેરીને જ બહાર નીકળવું હિતાવહ છે. કોઈ પણ દેશના નાગરિકોને સરહદના સીમાડા નડે છે, પરંતુ પક્ષીઓને સરહદના કોઈ સીમાડા નડતા નથી. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સંવેદનશીલ સરહદ ઉપર પણ સંખ્યાબંધ વિદેશી પક્ષીઓ કોઈ પણ જાતની રોકટોક વિના વિચરણ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના નડાબેટ વિસ્તારમાં હાલ 5 લાખથી વધુ વિદેશી પક્ષીઓ મહેમાનગતિ માણી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલી પાકિસ્તાન સાથેની બોર્ડર ઉપર સીમા દર્શન કાર્યક્રમ યોજી ગુજરાત સરકાર આ વિસ્તારનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરી રહી છે. ત્યારે શિયાળામાં મુલાકાતીઓને સીમા દર્શન સાથે વિદેશી પક્ષીઓ જોવાનો લાવો પણ મળી રહ્યો છે. પાકિસ્તાન બોર્ડર ઉપર મીઠાનો રણ વિસ્તાર હોય આ વિસ્તારમાં વરસાદી પાણી નીચે ઉતરતું નથી. આ વિસ્તારમાં ભરાઈ રહેતું વરસાદી પાણી ઉનાળા સુધી સુકાતું પણ નથી, જેના કારણે છીછરા પાણીમાં વિદેશી પક્ષીઓ વસવાટ કરવા આવે છે. આ વર્ષે પણ મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓ સરહદના મહેમાન બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૂરના કારણે આ વર્ષે સરહદી રણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયેલ પડ્યું હોઈ મોટા પ્રમાણમાં વિદેશી પક્ષીઓ આ વિસ્તારના મહેમાન બન્યા છે, જેથી સરહદ જોવા આવતા લોકો પણ અચરજ અનુભવી રહ્યા છે. સરહદને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, તેમ સરહદ ઉપર મહેમાન બનતા પક્ષીઓ માટે પણ
સરકારે કંઈક વિચારવું જોઈએ તેવો મત પણ મુલાકાતીઓ વ્યક્ત કરી રહ્યા છે. આજે અહીંયા ભારત પાકિસ્તાનની બોર્ડર છે 0 પોઈન્ટ, ત્યાં એટલા બધા પક્ષીઓ અહીંયા આવે છે કે જે આપણે નળ સરોવરની અંદર જે પક્ષીઓ આવે છે એના કરતાં પણ ડબલ. અહીંયા જે ફ્લેમિંગો કહેવાય છે દક્ષિણ આફ્રિકાથી તે અહીંયા, અને બહુ સારો નજારો પાણી છે એટલા માટે બહુ બધા પક્ષીઓ આવે છે અને જોવાની બહુ મજા આવે છે. એક પક્ષી દર્શનનું સ્થળ થાય એવું જ્યાં 0 પોઈન્ટ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર પણ એક બોર્ડર પણ છે અને આ પક્ષી દર્શનનું પણ સારું એવું મસ્ત પર્યટન સ્થળ પણ છે કે જેનાથી બહુ બાળકોને બધા મનોરંજન થઈ શકે છે. અહીંયા નજારો એટલો સુંદર છે કે એની કોઈ કલ્પના પણ ના થાય. અહીંયા 0 પોઈન્ટ બોર્ડર છે એના કરતું પણ અહીંયા જે પક્ષી દર્શન થાય છે એ એના કરતું ખૂબ સારો નજારો છે. અહીંયા ચારે બાજુ દરિયા જેવું જ લાગે છે અને બહુ સારા એવા પક્ષીઓ અહીંયા આવે છે અને એક પર્યટક સ્થળ પણ બની શકે છે. બનાસકાંઠાની સરહદ ઉપર હાલ વિદેશી પક્ષીઓનો જમાવડો થયો છે. આ પક્ષીઓ ઠંડા હિમપ્રદેશોમાંથી આવ્યા છે. શિયાળાના 4 મહિના દરમિયાન આ પક્ષીઓ નડાબેટ સરહદે રોકાશે. અહીં વધુ ઠંડી ન હોવાથી પક્ષીઓ પ્રજનન પણ કરે છે. ગરમીની શરૂઆત થતાં જ આ પક્ષીઓ ઠંડા પ્રદેશો તરફ પરત ઉપડી જશે. ગુજરાતનો નળ સરોવર વિસ્તાર પક્ષી દર્શન માટે પ્રખ્યાત બન્યો છે, પરંતુ નળ સરોવર કરતાં પણ નડાબેટ વિસ્તારમાં 10 ગણા વધુ વિદેશી પક્ષીઓ આવે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સીમા દર્શનની સાથે સાથે પક્ષી દર્શનની પણ લોકોને પૂરતી જાણકારી આપવામાં આવે તો આ સ્થળ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. આ વર્ષે જ્યારે સરહદ ઉપર મોટા પ્રમાણમાં યાયાવર પક્ષીઓ આવ્યા છે ત્યારે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ વિસ્તારની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ વિસ્તારને પક્ષી દર્શન માટે વિકસાવવામાં આવે તે માટેની કાર્યવાહી કરવાની ભલામણ સાથે રાજ્ય સરકારને અહેવાલ પણ મોકલનાર છે. દર વર્ષે અંદાજિત 5 લાખ વિદેશી પક્ષીઓનું આ વિસ્તારમાં આગમન થાય છે, જેમાં ફ્લેમિંગો, લેસર ફ્લેમિંગો, પેલિકન, રોજી પેન્ટેડ સ્ટોર્ક, બ્લેકનેક સ્ટોર્ક, વ્હાઇટનેક સ્ટોર્ક, ક્રેન હુબારા, બસ્તાર્દ અને બાજ જેવા પક્ષીઓનો પણ સમાવેશ થાય છે તેવું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાનો જે થરાદ વાવ સુઈગામ તાલુકાનો વિસ્તાર છે એમાં મોટું રણ લાગે છે. કચ્છનું મોટું રણ કહેવાય એનો વિસ્તાર લાગે છે. એ ઘુડખરની સેન્ચ્યુરી છે, એટલે જે વાઇલ્ડ એસ છે એની સેન્ચ્યુરી તરીકે ડિક્લેર થયેલો વિસ્તાર છે અને લગભગ 78 ચોરસ કિલોમીટર વિસ્તાર આમાં સમાવિષ્ટ છે. આ વિસ્તાર યાયાવર પક્ષીઓ એટલે કે માઇગ્રેટરી બર્ડ્સ કહેવાય એના માટે સ્વર્ગ સમાન છે. બનાસકાંઠામાં 2015માં અને 2017માં અતિવૃષ્ટિ થઈ એક રીતે નુકસાન થયું, પરંતુ જે રણમાં મીઠું પાણી ભરાણું એના લીધે છેક સાઇબિરિયાથી આ માઇગ્રેટરી બર્ડ્સ અહીંયા વસવાટ કરવા માટે આવેલા છે અને 4-1 મહિના સુધી આ વિસ્તારમાં એનો વસવાટ રહેશે. એમાં મોટાભાગે ફ્લેમિંગો, લેસર ફ્લેમિંગો અને પેલિકન એ ખૂબ મોટી સંખ્યામાં છે. પેલિકન તો આટલી મોટી સંખ્યામાં ભાગ્યે જ ક્યાંય જોવા મળે એટલી મોટી સંખ્યામાં પેલિકન છે. તાજેતરમાં મેં પણ વિઝિટ કરેલી છે. અમારા જે સર્કલ હેડ કહેવાય ગાંધીનગરથી, ગાંધીનગર વન્યજીવ વર્તુળ છે એના હેડ છે મહેશસિંહ સાહેબ, એ પણ મુલાકાત લઈ ગયા અને આખા સ્ટેટના ચીફ વાઇલ્ડલાઈફ વોર્ડન છે માનનીય સિંહા સાહેબ, એ પણ 4-5 દિવસ પહેલાં અહીંયા વિઝિટ લઈ ગયા છે અને એને પક્ષી દર્શન માટે વિકસાવવાની પણ તૈયારીઓ થઈ રહી છે. એટલે એના માટે પ્રોજેક્ટ અમે બનાવી અને ઉપર સરકારશ્રીમાં મંજૂરી મેળવી અને કામગીરી કરશું. બનાસકાંઠાની નડાબેટ સરહદ સીમા દર્શન માટે પ્રખ્યાત બની રહી છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ભારે વરસાદના કારણે રણ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીથી સરહદ ઉપર સર્જાતો દરિયા જેવો માહોલ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો છે અને સીમા દર્શન માટે આવતા નાગરિકોને યાયાવર પક્ષીઓ નિહાળવાનો મોકો પણ મળી રહ્યો છે. ત્યારે આ જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે તો બનાસકાંઠાના સરહદી વિસ્તારને પક્ષી દર્શન પોઈન્ટ તરીકે વિકસાવવાની પણ પૂરતી તક જણાઈ રહી હોય રાજ્ય સરકારે આ બાબતને ગંભીર વિચારણા કરી વિના વિલંબે યોગ્ય તજવીજ હાથ ધરવાની જરૂર જણાઈ રહી છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે તેજી જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 75 રૂપિયા વધીને 31,000 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 150 રૂપિયા વધીને 39,750 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 150 રૂપિયા વધીને 39,550 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
બનાસકાંઠા જિલ્લા પંચાયત તેમજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થઈ જતાં આતુરતાનો અંત. 22મી ફેબ્રુઆરીએ મતદાન યોજી 23 ફેબ્રુઆરીએ પરિણામોની કરાશે જાહેરાત. ડીસામાં લશ્કરી જવાનો અને વિધવા મહિલાઓને મિલકત વેરામાં માફી આપવાની પાલિકા પ્રમુખની જાહેરાત ઠગારી નીવડવાનો અંદેશો. પ્રમુખ અને મુખ્ય અધિકારીની ગેરહાજરીમાં મળેલી પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં વિપક્ષના આકરા તેવર. ડીસામાં હાઈવે ઉપર ઓવરબ્રિજ બાંધવાની માગણીએ ફરી પકડ્યું જોર. અંબાજીની કોટેજ હોસ્પિટલમાં પૂરતા તબીબો નિયુક્ત કરી સારવારની ગુણવત્તા સુધારવાની માગણી સાથે લડતના મંડાણ કરવાની ચીમકી. ડીસા પંથકમાં મોલો મસીના ઉપદ્રવથી વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલીમાં વધારો. બનાસકાંઠાની પાકિસ્તાન સાથેની બોર્ડર ઉપર 5 લાખ જેટલા યાયાવર વિદેશી પક્ષીઓએ ધામા નાખતા સીમા દર્શન માટે આવતા નાગરિકોને મળે છે પક્ષી દર્શનનો લાભ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.